स्वागत है तमारो एक नवा ब्लॉगनी अंदर। जय मुरलीधर, जय माताजी। तो घणा दिवसों पछी आपणे पाछा मळी रह्या छीए अने एक खुशी थाय के पाछा ब्लॉगनी शरूआत करी। ने एक दुखनी वात पण छे, दुखनी वात ए है कि अमारा ढोरमां पण हवे आ जे लंपी वायरस है ई आवी गयो है। एक मोटा बरदना थयो अने एक अगाना थयो जे आपणी गामियाणी ने नंदीनी एने तो जी व्याणी ये गा नथी होय एटले थोड़ी मुश्किलीनी वात छे। एवुं कंई खास आम बहु वधी नथी गयो, शरूआत थई है पण इलाज अमे चालू कर दीधो। पहला फोड़ा देखाणा होय ने एक बे गाने एटलो वधु छे नहीं, गाने एक बे फोड़ा थईने अटकी गयो बस एटलुं छे। तो बरदना थोड़ोक वधु है, थोड़ाक फोड़ा वधु देखाय। एटले जी आपणे जी दवा होय देशी दवा बधाए सजेस्ट करता होय आजूबाजूमां, एक्सपीरियंस हवे मळतो जाय धीरे धीरे, कारण के लंपी आई हुई ने आम तो घणो टाइम थई गयो कहेवाय। एटले बधीने फोन करीने आपणे जे सजेशन लई ए प्रमाणे दवा अमे चालू राखीने डॉक्टर ने पण तेड़वता होय। एटले हवे एवो बहु वांधो नथी, आम तव के ढोर ने एवुं नथी। डॉक्टर आवे चेकअप करवा, काले आव्यो हतो अने आज पण आवशे। एटले हवे लंपी रोकाई जाय तो सारूं, बस आपणे ईज कहेवानुं। बे ढोर ने एक गाना है ने एक बरत ने है, બીજા કોઈને નથી, સારું હે ને કર બધીને હોય તો પછી મુશ્કેલી વધી જાય। એટલે હાલો બધું બતાવું હું હે હું હાલ હે। તો હવે ડૉક્ટર આવ્યો હે અટાણે, કાલે આવ્યો હતો કારણ કે લંપી વાયરસ બરદના થોડોક વધારે થઈ ગયો એટલે ચેકઅપ કરવા માટે કાલે આવ્યો હતો ને આજે પાછો બોલાવ્યા એટલે આવ્યો। હવે જોઈ લઈએ, કાલે તો નોર્મલ કીધું હતું, આજનું કંઈ ખબર નહીં। તો ચાલો હવે બરદનો દવાનો ટાઈમ થઈ ગયો એને દવામાં તો એક નાઇટથી પીવડાવવાની છે, એનું નામ તો નથી ખબર, પણ બીજું એક હાકરનું પાણી છે એ પીવડાવીએ અને જે ફોડા થયા હોય ને ત્યાં ડેટોલ ને સેનિટાઈઝર ને કંઈક ગળો કે એ ભૂંહવાનો આવે એટલે એ બધા દેખાડું। અટાણે દવા પીવડાવવાની છે નાયરમાં, ક્રીમ નીમ તો પીએ નહીં, નાયર આવે એ લગભગ તો ખબર જ છે નાયર કીને કહેવાય, તો એનાથી દવા પાવવાની છે અટાણે, તો જલ્દી રિકવરી થાય એટલે સારું કહેવાય। તો હવે દવા પીવરાવે, એમાં કંઈક દેશી દવા છે ને કંઈક ડૉક્ટરે લખી દીધી છે, બહુ હેવી પાવરની તો અમે પાતા નથી, એ ગાંઠનું નુકસાન કરે બરદને, એટલે નાયર હોય ને નાયરથી પાવો પડે। ખાલી બોટલ એક જ લેવી ગયા ગા તો આગળ એકલો પીવરાવ તો આજે પણ ડૉક્ટર આવ્યો હતો એટલે ચેકઅપ થઈ ગયો, તાવ તો નથી, કાલે ન તો ના જઈ નથી જે સારું કહેવાય। અને તકેદારી રાખવામાં તો શું હોય કે બધા દવા ને એવું બધું ચાલુ રાખીએ, અને બીજું કહું તો બહુ છેટા છેટા તો બાંધતા નથી, બધા એમ કહેતા હોય કે પાહા પાહા બાંધવાથી તો ફેલાય, એવું મારા માનવા પ્રમાણે તો ના હોય, કારણ કે
અમારા જે ઢોર હે ક્યાં ચરવાય નથી જતા, બસ આ જ વાડે હોય ને બીજાના ઘર હોય અહીંથી દૂર હોય વાડીમાં. તમને ખબર હોય ગામમાં રહેતા હોય તો ઠીક છે કે આલો પાહા પાહા હોય, પણ આ લંપી આવ્યો જ ક્યાંથી? અમારા ઢોર તો ક્યાંય જતા ન હોય તો લંપી કેમ ફેલાણો? એટલે પાહા બાંધવાથી એ કંઈ ફરક પડતો નથી, નકર તો લંપી આવવો જ ન જોઈએ. કારણ કે અમારા ઢોર ક્યાંય ચરવાય નથી જતા, તે આવે બીજા ઢોરને અડતા હોય એવું કંઈ નથી. બસ તોય પણ આ લંપી ક્યાંથી આવ્યો? જેમ કોરોના હતો ને એ રીતનું થાય. કોરોના તો જે આપણે એમ કહેતા કે અડીને થતો, પણ જે ફાઇનલ આપણે રીઝન ના મળી શકે એવું કહેવાય આમાં. પણ હવે મટી જાય તો સારું. બસ દવાને બધું ચાલુ રાખીએ, હવે બહુ વધતો નથી એટલા માટે ફાયદો. નકર એમાં શું હોય કે ઢોર ખાવાનું બંધ કરી દે ને તો પછી વધુ અસર થાય. એટલે અમારા ઢોર ખાવાનું તો હજી બંધ નથી કર્યો, કારણ કે લીલો ચારો ઘણો હોય, લીલાડો ઘણો હોય, એટલે ખાવાનું તો હાલે છે હજી. પણ હવે આગળ ખબર પડે તારે. આપણી ગોપી તો ગોપીને ઘર પાંચ બાંધીએ અમે ઉપર, નંદિની વાહે એ હવે ઘર 18 વાગ્યામાં અંદર જ ઉભી. અહીં થોડુંક લીલું થઈ જાય એટલે અંદર ઊભે. બાકી વરસાદ કાલે આવ્યો હતો એટલે ઉપર જ બાંધ્યા, ને કટણ તો હેઠા લઈ લીધા હોય. તો તમને મિત્રો વાણિયા દેખાતા હોય એટલા બધા, કેમેરામાં લગભગ નહીં દેખાતા હોય પણ બહુ બધા હે, ઘણી બધી સંખ્યામાં ઓલી સાઈડ છે પણ નહીં દેખાય. જો આ બાજુ દેખાય થોડા થોડા દેખાય તો. બાકી વરસાદ જેવું થઈ ગયું હે, જોરદાર વાતાવરણ ટાણે. બપોરના 3 વાગી ગયા હે પણ લાગતું નથી કે 3 વાગ્યા હોય. એકદમ અંધારું ને વીજળી જોરદાર. કાલે વરસાદ આવ્યો હતો પણ માંડવીમાં ફુવારા લાગે એવો થયો. હવે આજનું જોઈએ, આજ વધુ આવવાની શક્યતા છે કારણ કે ગાજવીજ બહુ છે ને અંધાર પણ તમને દેખાડું. તો આ બાજુ જોઈ શકો, આગળનો જેટલો પણ પટ્ટો છે ને એ બાજુથી અંધાર છે. થોડો ઘણો આવી શકે પણ હવે એમાં કંઈ ન હોય, ગાજવીજ તો ચાલુ છે. પગલાં બધા પંખી ઉડવા માંડ્યા અને ખબર પડી જાય એને ઘર ગોતી લે અટાણે, કારણ કે હવા ફૂલ ચાલુ થઈ ગઈ, વીજળી પણ ફૂલ થાય છે. હવાની બહુ બધી ગરમી હતી પણ અટાણે હવે આ થોડીક હવા ચાલુ થઈ, આમ ઠંડી હવા તો આવવા માંડી એટલે છાંટા હશે તો ખરા. થોડો ઘણો આવી શકે કારણ કે વધુ પવનને કારણે વયું જાય વાતાવરણ, એવું કંઈ ખાસ ન થાય. જોરદાર ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે, પતરાનો અવાજ આવતો હે તમને, અને વીજળી પણ જોરદાર પડે છે કડક ભડાકા સાથે. તો આવો વરસાદ કલાક એક રહી જાય એટલે પાણી પાણી થઈ જાય. બહુ મોટા મોટા હાટા છે, અવાજ આવતો હે તમને. તો બ્રજને બાર બાંધી દીધા અને નોન સ્ટોપ ધવાડી ચાલુ જ હોય, કારણ કે આ લંપીનું હે એટલે દરેક વધુ તકેદારી રાખે, ધવાડી ચાલુ રાખે. પાછો વરસાદ આવ્યો તો એટલે મચ્છરનું પ્રમાણ પણ વધ્યું એટલે ધવાડી જરૂરી. અંદરે ચાલુ હોય એક ધવાડી ને મમ્મી અટાણે પાણી પીવરાવે ઢોરને. બરદનું તો બરદને અલગ પાવાનું ને, તો ગાનન બરદને તો સબલામાં પાણી પાઈ દે, એ કુંડે નથી લઈ જતા કારણ કે બીજાને થાય તો ભાઈ વધુ પ્રોબ્લેમ આવી જાય. બાકી મીરાને કે ગોપીને કોઈને નથી સારું કહેવાય છે આમાં. ધવાડીમાં એયા તો આમાં હળિયાના બચ્ચા થઈ ગયા, પેલા ઈંડા હતા થોડાક દી પહેલા. જો આપણે આમ થોડુંક અડીએ ને તો તે
ત્રણ બચ્ચા હે ઉજરી જાય તો હારું આ કોઈને મિંદડાને કે હજી ખબર નથી પડી નકર તો અપડી લી તો વરસાદ થોડોક આવ્યો હતો પણ બહુ કંઈ જાજો થયો નહીં છાંટા જ કહી હોગો તમે શરૂઆતમાં છાંટા તો હારા આવી ગયા હતા પણ જોઈ એવો થયો નથી કાલે જોઈ એવો નહોતો થયો ને આજે નથી થયો એટલે હજી તો થોડીક દિની આગાહી બતાવે બે ત્રણ દિની એટલે જોયું જાય આગળ આગળ શું થાય થોડોક હજી થઈ જાય વરસાદ તો કંઈ વાંધો નહીં અમે તો માંડવીમાં પાણી ચાલુ જ કરી દીધું હતું પછી થોડાક ખેતરો પાયા હતા અને કાલે વરસાદ થઈ ગયો હતો એટલે પછી મોટર બંધ થઈ ગઈ હા થોડાક દિન નહીં પાવવું પડે પછી તો ખબર નહીં આજ તો નેદવાનું કામ હાલતું હતું ખેતરમાં એવો બધો કંઈ વરસાદ નહોતો થયો કાલે એટલે આજ નેદાયું હતું થોડો થોડો ગારો છોટતો હોય પણ નેદાઈ જાય તો શું કે પછી કંઈ છેલ્લે બાકી ઉપાધિ ના રહી તો અટાણે હાકરનું પાણીને થોડીક દવા કરી પછી હનમેટા અમે ને અટાણે તો ચારે હે જેટલું ખાય વધુ એટલું સારું ને બીજા બરદને નથી એ પણ સારું